કાંકરેતા વડા ગામની સીમના ખેતરમાંથી એરંડાના પાકની આડમાં વાવેતર કરેલી કરોડથી વધારેનો ગાંજો ઝડપાયો. પાલનપુર એસઓજ પોલીસે ગાંજાના 1776 છોડ કિંમત રૂપિયા 1,25,92,500 મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાંકરેર તાલુકાના વડા ગામની સીમમાં આવેલ ખેતરમાં એરંડાના પાકની આડમાં ઉભેલો ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના મોટાપાયે છોડનું ગેરકાયદેસર વાવેતર પાલનપુર એસઓજી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 20/10/2023 ના રોજ જિલ્લા એસઓજી ટીમ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલી કે વડા ગામના છનુભા ઉર્ફે વીરસંગ ધૂળસંગ વાઘેલાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલું છે. એ બાબતે એસઓજીએ પોતાની અલગ અલગ ટીમો બનાવી અને એનડીપીએસની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનને ફોલો કરી અને આ છનુભા ઉર્ફે વીરસંગ ધૂળસંગ વાઘેલાના ખેતરમાં રેડ કરતા એ છનુભા હાજર મળી આવેલ નહીં, પણ છનુભાના ભાઈ દિનુભા હાજર મળી આવેલ અને એમને છનુભાનું ખેતર બતાવતા છનુભાના ખેતરમાં કપાસ અને એરંડા વાવેલા કરેલા હતા અને આ કપાસ અને એરંડાની વચ્ચે ગાંજાના અલગ અલગ છોડનું વાવેતર કરેલું હતું. તો એ ગાંજાના છોડને અમે એફએસએલ દ્વારા તપાસ કરાવડાવતા ખરેખર એ ગાંજાના છોડ સાબિત થયેલા હતા અને એ દરમિયાન જે ગાંજાના છોડ છે એ ટોટલ 1776 નંગ થયેલા હતા અને એનું વજન 1,259 કિલો 250 ગ્રામ થયેલું હતું અને એ ગાંજાના છોડની ટોટલ કિંમત 1,25,92,500 રૂપિયા થઈ હતી, જેના આધારે કમર્શિયલ ક્વોન્ટિટી કરતાં વધારે કિંમતમાં હોય, વધારે કેજીમાં હોય. આ છનુભા ઉર્ફે વીરસંગ ધૂળસંગ વાઘેલા વિરુદ્ધ એસઓજીના ટીમે ગુનો દાખલ કરેલો હતો એનડીપીએસ 1-8C-20A-2 મુજબ અને હાલ ગુનાની તપાસ સીપીઆઈ સિહોરી કરી રહ્યા છે. જે ગાંજાના જે છોડ છે કપાસ અને એરંડાના આડમાં વાવવામાં આવેલા હતા, હવે જે કઈ રીતે કેટલા સમયથી ખેતી કરી રહ્યા છે એ બાબતની તપાસ અમે સીપીઆઈ જે આ ગંભીરતા લઈને સીપીઆઈ પીઆઈને તપાસ આપી રહ્યા છીએ. જ્યારે આરોપી પકડાશે ત્યારે આ બાબતે પણ અમે ઇન્ટ્રોગેટ કરવામાં આવશું કે કેટલા સમયથી આ પ્રકારનું વાવેતર કરતો હતો અને કઈ કઈ જગ્યાએ આનું વેચાણ કરવા જઈ રહ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરી તાલુકાના વડા ગામની સીમમાં આવેલ છનુભા ઉર્ફે વીરસંગ ધૂળસંગ વાઘેલાના ખેતરમાં ઉભેલો ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના છોડની બનાસકાંઠા એસઓજી પોલીસને બાતમી મળી હતી. એસઓજી પોલીસે પંચોને સાથે રાખેલી બાતમીના આધારે કાંકરી તાલુકાના વડા ગામે રહેતા છનુભા વીરસંગ વાઘેલાની માલિકીના ખેતરમાં રેડ કરતા રેડ દરમિયાન એરંડાના પાકની આડમાં ગેરકાયદેસર વાવેતર કરેલ મોટા પ્રમાણમાં માદક પદાર્થના ગાંજાના છોડ મળી આવ્યા હતા. બનાસકાંઠા એસઓજી પોલીસે મોટું કલાકો સુધી ચાલેલું ઓપરેશન પાર પાડી કરોડોની કિંમતનો ગાંજો પકડી પાડ્યો, જેમાં માદક પદાર્થ ગાંજાના છોડને પંચોની હાજરીમાં ઉખાડી ગણતરી કરતા લીલા જ ગાંજાના છોડ નંગ 1776 જેનું કુલ વજન 1,259,250 કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા 1,25,92,500 મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. બનાસકાંઠા એસઓજી પોલીસે પકડી પાડેલ ગણતરી કરી વજન કરી મુદ્દામાલને થરા પોલીસ સ્ટેશન ખાતે લાવી ઝડપાયેલ ગાંજાને આધારે એસઓજી પોલીસે થરા પોલીસ મથકે આરોપી છનુભા વીરસંગ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. કાંકરેના વડા ગામેથી કરોડો રૂપિયાના ગાંજાની ખેતી કરતી આરોપી પોલીસની નજર હાજર મળી આવેલ નથી. બ્યુરો રિપોર્ટ નેટવર્ક પ્રજાપતિ સાથે જગદીશ પટિયાર કાંકરેજ.